નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગતરોજ જે બનેલી ઘટના હતી કે રાજકોટની અંદર એક ગેમ ઝોનની અંદર આગ લાગી હતી, એની આગની અંદર લગભગ 30 જેટલા મૃત્યુ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે ને હજુ પણ આંકડો વધી શકે છે. ત્યારે વડોદરાવાસીઓ શું કહે છે સૌથી પહેલા તો વાત કરવાનો પ્રયત્ન કરીશું અતુલભાઈ સાથે. અતુલભાઈ શું કહેશો, વધુ એક વખત જે હરની બોટકાંડ થયો કે પછી સુરતનો તક્ષશિલા કાંડ હોય, મોરબી દુર્ઘટના હોય, વધુ એક આ રાજકોટના ગેમ ઝોનનો કાંડ થયો, શું માનો છો? જે રીતે ગુજરાતમાં જોવા જઈએ તો ઘણા સમયથી અનેક પ્રકારના કાંડ ચાલુ થયા છે. પહેલો જ સુરતમાં તક્ષશિલા હત્યાકાંડ થયો, ઘણા બાળકો એમાં પણ મૃત્યુ પામ્યા. તેના પછી મોરબીનો પુલકાંડ થયો, એમાં પણ ઘણા લોકો મૃત્યુ થયા. સાથે વડોદરા શહેરમાં હરણી બોટકાંડની દુર્ઘટના થઈ, એમાં પણ 12 બાળકો, 2 શિક્ષકોના અપમૃત્યુ થયા. એટલે જાણી જોઈને જવાબદારીમાંથી છટકી જાય એ રીતના એમના મૃત્યુ થયા છે. અધિકારી કર્મચારીઓ બધા છટકી રહ્યા છે. અને ગઈકાલે જે રાજકોટ દુર્ઘટના બની છે ગેમ ઝોનની અંદર, અને એ ગેમ ઝોનમાં જેટલા લોકો મૃત્યુ પામ્યા છે 30-32 આંકડો છે. તો આ જે બનાવ બની રહ્યો છે અને એમાં પણ બાળકો જ હોમાઈ રહ્યા છે, નાના બાળકોથી લઈને યુવાન લોકો આમાં હોમાઈ રહ્યા છે. એક બાજુ સરકારને આ બધું ખબર પડે છે ને ત્યારે વારંવાર કહે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ઘણી સારી બાબત છે, સાંભળવા માટે પણ ઘણું સારું લાગે છે. પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક આ બધામાં કાચું કાપી રહી છે. અગર કોઈ પરમિશન લેતા નથી ને ધંધો કરી રહ્યા છે તો સરકારના અધિકારીનું કેમ ધ્યાન નથી? વડોદરામાં જે બનાવ બન્યો એમાં પણ આપ જોઈ શકો છો કે વડોદરા શહેરમાં જે શાળાના શિક્ષકો હતા, શાળાના વિદ્યાર્થીઓ હતા, એ શાળા પર હજુ ઊની આંચ નથી આવી. બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાના જે જવાબદાર અધિકારીઓ હતા, શાસનમાં બેઠેલા જે સત્તાધીશો હતા, આ તમામની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. એટલે કહી શકાય કોઈ ચમરબંધીને છોડવામાં આવે નહીં, ત્યારે હરણી બોટકાંડમાં ચમરબંધીઓ છૂટી રહ્યા છે એ મુખ્યમંત્રી સાહેબે પણ જાણી લેવું જોઈએ અને ગૃહમંત્રી સાહેબે બી જાણી લેવું જોઈએ. હવે જ્યારે આવાના બનાવ બને છે ત્યારે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, તમામ લોકો સ્થળ પર પહોંચી જાય છે, 4-4 લાખ રૂપિયા આપવાની સહાય કરે છે. અને આ 4 લાખ રૂપિયા બી શું એમના ખિસ્સાના આપે છે? આ જનતાના વેરાના ભરેલા રૂપિયા જ એમને આપી રહ્યા છે. બીજી બાજુ મારે જનતાને પણ જગાડવાનું છે કે આટલા બધા બનાવ બન્યા છે તો જનતા રોડ પર કેમ નથી આવતી, કોની બીક લાગે છે? સાથે જે રાજકોટનો બનાવ બન્યો છે દુઃખદ બનાવ છે, અમે તમામ લોકોને સાંત્વના પણ આપીએ છીએ, સાથે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરીએ છીએ. પરંતુ ગુજરાતમાં જે શાસન ચાલ્યું છે, જે શાસનની અંદર જે રીતના અધિકારીઓ બેકાબુ બની ગયા છે, ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે, અધિકારીઓ કોઈને ગાંઠતા નથી, સત્તામાં બેઠેલા સત્તાધીશો ગાંઠતા નથી, સામે વિપક્ષ કોઈ છે નહીં. જ્યારે અમારા જેવા સામાજિક કાર્યકરો આ રીતના મુદ્દા ઉઠાવે છે ત્યારે જનતા જાગૃત થાય છે પણ પાછી સુષુપ્ત અવસ્થામાં રહે છે. હરણી બોટકાંડમાં આપ જોઈ શકો છો કે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી. જે 12 બાળકો હતા એમના માતા પિતા બી હજુ ઝઝુમી રહ્યા છે, કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. પરંતુ સૌથી વધુ કહેવાય કે 10-12 લોકો છૂટી ગયા છે, 2-4 જણા હવે બાકી છે. તો આવી જ રીતે રાજકોટ જે દુર્ઘટના બની છે, 30-32 લોકોના મૃત્યુ થયા છે, તો એમાં પણ કોઈ છૂટી ના જાય એ સરકારે ધ્યાન રાખવાનું છે. સરકાર કેમ કેસ નથી કરતી? સરકાર કેમ બધું હાથમાં લેતી નથી? ક્યાંક સરકારને પણ બીક છે કે અમારી સરકાર આમાં તૂટી જશે? આટલા બધા બનાવ બન્યા છે ત્યારે હું ગુજરાત સરકારને કહીશ કે તમામ હોદ્દા પરથી મુખ્યમંત્રી સાહેબ, ગૃહમંત્રી સાહેબે રાજીનામું આપી જ દેવું જોઈએ. બોલ બચન અમિતાભ બચ્ચન ના કરવું જોઈએ, ડાયરેક્ટ પગલા લેવાના હોય છે. તમે ખાલી બોલીને જતા રહો છો, કઈ થતું નથી. જો હરણીકાંડમાં તમે બોલીને ગયા, તક્ષશિલા કાંડમાં બોલીને ગયા કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, હવે તમે રાજકોટમાં બી આ શબ્દ વાપરશો, પરંતુ ચમરબંધીઓ છૂટી જાય છે. ગુજરાતની જનતાને ન્યાય નથી મળતો, નવજાત બાળકો, ભણતા બાળકો, યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે. સરકારે મહેરબાની કરીને જાગવું જોઈએ, આવા ગમે ગેમ ઝોન હોય, ગમે તે આવું ચાલતું હોય, એ તમામ વસ્તુઓ બંધ કરાવી જોઈએ એવી મારી માંગણી. સવાલ એ છે કે બધા તમામ જે બાબતો છે તેને બંધ કરાવવા, દીપકભાઈ તમારી પાસે આવ્યું. સવાલ એ છે કે એક વાલી મંડળના તમે આગેવાન છો, નાના બાળકોના જીવ જાય છે, આપણે હની બોટકાંડ લઈ લઈએ, ત્યારબાદ આ રાજકોટ આ ગેમ ઝોન, નાના બાળકોનો જીવ જઈ રહ્યો છે, તો સરકારને એક હજુ આંખે પાટા જ છે કે પછી કશું દેખાતું નથી? સરકાર બેરીને મૂંગી છે, એને કોઈ જાતનું રહેમ કે કોઈ જાતનું કશું સંભળાતું જ નથી. તમે વિચાર કરો, આજે બાળકો, નાના બાળકો આજે વેકેશનની મજા માણવા માટે ગયા હતા, બરાબર, પણ આજે એમને મોત વેક્યું. આ ખૂબ જ દુઃખદ કહેવાય.
કારણ કે સરકારે વિચાર્યું છે કે આજે નડિયાથી તડિયા સુધી તમારું શાસન છે, બરાબર, તેમ છતાં પણ તમે આવી રીતના બેજવાબદારી કેવી રીતના તમે કરો છો? આજે પેટ્રોલનો જથ્થો આટલા માત્રામાં ત્યાં આજે આટલે વાંચવામાં આવ્યું છે, જે ન્યૂઝ પેપરના માધ્યમથી આટલો બધો જથ્થો શું કરતો હતો ત્યાં? કેમ તમારી તપાસ સમિતિ ક્યાં હતી? કેમ કોઈ જાતની કોઈ તપાસ ના થઈ? અને જયારે વેલ્ડિંગનું કામ ચાલતું હતું તો કેમ કોઈ સેફટી કે કોઈ ખબર નહીં પડી કે અહીંયા આ રીતનું છે? આ જેના કારણે થયું ગંભીર બાબત છે, અમે વાલી મંડળ તરીકે અમને શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ છીએ. પણ વસ્તુ એ છે કે આપણે એની વાત કરો, આપણે વડોદરાની વાત કરો કે હરણી બોટકાન થયું, શું થયું? અત્યારે પણ કેસ ચાલી રહ્યો છે. આજે માતા પિતા આજની તારીખમાં પણ તમને કહું બે ટાઈમ જમી નથી શકતા, એમના છોકરાઓને યાદ કરી રહ્યા છે. અતુલભાઈએ કીધું એ પ્રમાણે કે સરકાર કેમ આનામાં હસ્તક્ષેપ કઈથી કરશે? એમના જ અધિકારીઓ બધા અંદર મળેલા હોય છે. નડિયાથી તળિયા સુધી એમનું શાસન છે. કોઈ પણ ગેમ ઝોનને આ બધું આપ્યું, પરમિશન કોણ આપે? કોર્પોરેશન, જે સ્થાનિક કોર્પોરેશનમાંથી મળતું હોય એ લોકો સેટિંગ બાદ છે. આ લોકો સેટિંગ બાદ, આ સેટિંગના ચક્કરમાં આ બધું આવી રીતના છોકરાઓ વરખી ગયા છે અને બીજા વાલીઓ જે અંદર એ થયા છે. વડોદરામાં પણ આ જ વસ્તુ થઈ રહી, હરણી બોટકાનમાં ક્ષમતા કેટલી છે અને એની ઉપર વધારે બેસાડ્યા. મને એ નથી ખબર પડતી કે સરકાર કેમ આ ખાડા કાન કરે છે, કેમ કેસ નથી કરતી સામે? તમે બી તો જવાબદાર વ્યક્તિ છો, તમે સત્તામાં છો, તમે ડાયરેક્ટ કેસ કરો, તમે એકબીજા પર ના માછલા એ કરો. વડોદરા બોટકાનમાં મારો એક જ સ્પષ્ટ આદેશ છે કે કેવું છે કે ભાઈ સ્કૂલ સંચાલકો કેમ બાકાત કે આ દિન સુધી? કેમ શાળા સંચાલકો પર તમે નથી? આજે નોર્મલ એક વ્યક્તિ આજે સામાજિક કોઈ પ્રોગ્રામ લઈને બેઠો હોય ને જો પરમિશન લેવાની હોય ને સાહેબ, તો પોલીસ કમિશનરની પરમિશન વગર આપણે એક રેલી પણ નથી કાઢી શકતા ડીજે સાથે. અને જો તમે કાઢી, તમે તમારા એના પર કાઢી અને જો કંઈક ધમાલ થઈ ગઈ થઈ તો કોણ છે આયોજક ભાઈ? તો કે આયોજકને પકડો, આયોજકને પકડવામાં આવે છે. તો સ્કૂલ કેમ બાકાત રહી છે અત્યાર સુધી? જે મોટી મોટી વાતો કરે છે અને સોશિયલ મીડિયા પર અમે એ સ્કૂલ સંચાલકના મોદી સાહેબ સાથે ફોટા પણ જોયા છે, એટલે અમારે શું સમજવાનું? જે વાલીઓ છે એ પણ એ સમજી રહ્યા છે, જે આજે વડોદરાની જનતા સમજી રહી છે કે મોદી સાહેબ જોડે ફોટા છે એટલે આ લોકો બચી ગયા છે. તો શું રાજકોટમાં પણ આજે આપણે વાત કરીએ છીએ જે તપાસ થશે, એસઆઈટીની જાતની તપાસ થશે, ભગવાનને કરે એવું ના થાય, પણ 100% એવું જ થવાનું છે કે આ લોકોમાંથી જ કંઈ ને કંઈક છેડો અડતો હશે. ભાજપના નેતાઓનો કંઈ ને કંઈક છેડો અડતો જ હશે, એટલે એ લોકો પાછા છૂટી હશે. જે મેઇન માછલા છે એ તો સમજી લો કે બચી જ જશે બધા મગરમચ્છો મોટા મોટા. આપણા અહીંયા જે મોટા મોટા હતા, તમને બહુ દુઃખ સારી કહેવું પડે કે સ્પષ્ટ દેખાય છે કે જે ટાઈમે આને પરમિશન આપેલી એ ટાઈમના મેયર કોણ હતા, ડેપ્યુટી મેયર કોણ હતા, સ્ટેન્ડિંગ કમિટીમાં કોણ હતા, બધું દેખાય છે પેપરમાં છે. કેમ એમના પર કોઈ કાર્યવાહી નથી થઈ વડોદરામાં? તો તમે વિચાર કરો તો પછી તમે આશા રાખો કે ભાઈ રાજકોટમાં પણ આવું વસ્તુ થશે? સ્પષ્ટ કહું છું, નહીં થાય. ફક્ત આ શ્રદ્ધાંજલિ આપી, 4 લાખ રૂપિયાનું વળતર આપ્યું, થોડા દિવસ એસઆઈટી ચાલશે, દોડમદોડી કરશે, બધું કરશે, પણ જે ખરેખર જે ઉપરથી લેવલથી જ્યાં બંધ કરવું જોઈએ ને એ આ લોકો નથી કરતા. કારણ કે એમના જ માણસો અંદર ઇન્વોલ્વ છે, બે પૈસાની કટકી લેવા માટે એમના જ માણસો અંદર ઇન્વોલ્વ છે. એમના નેતાઓ પર આગો કાર્યવાહી કરશે, રૂપાલા જ્યાં રૂપાલા પર કાર્યવાહી ના કરીએ તો આ તો અલગ વસ્તુ છે, કરવાના જ નથી કાર્યવાહી. એટલે હવે વડોદરાની જનતાએ અને ગુજરાતની જનતાએ સમજવા જેવું છે કે ભાઈ આપણે કઈ જગ્યા પર એ કરી રહ્યા છે. અને હું તો સરકારને કહું છું કે આખા ગુજરાત ખાતે આ બધા જે નાના જે ગેમ ઝોન ને બહુ છે, અમુક તો ફ્લેટો આપણા મોલ ને મલ્ટીપ્લેક્સમાં ચાલે છે, હવે એવામાં કંઈક થયું તો કોઈ ક્યાં બચી? આટલું બધી જગ્યા ખુલ્લી હતી તોય કોઈ બચી નહીં શક્યું, તો મોલ મલ્ટીપ્લેક્સમાં જે ચાલતા હોય છે એ લોકો કેવી રીતના બહાર નીકળી શકશે? એટલે હું તો વાલીઓને કહું છું કે વાલીઓ કે જતા વિચાર કરો, નાના નાના બાળકો તમે ઘરે એમને રમાડો, આટલું મોટું સર શહેર ગાયકવાડ મારું, અહીંયા ગાર્ડન છે વડોદરામાં, સુરત ત્યાં રાજકોટમાં પણ સારા એવા ગાર્ડન હશે, ત્યાં તમે એમને લઈને જાઓ, બહાર આઉટડોરમાં કઈ લઈને જાઓ, પણ મહેરબાની કરીને જ્યાં આવા જે સ્થળ છે ત્યાં ના લઈ જાઓ. કારણ કે તમારી સેફટી તમારા હાથમાં છે, સરકાર તમારી સેફટી નથી જ કરતી. એ એમના બે પૈસાની કટકીના માટે એ તો કોમ્પ્રોમાઇઝ કરીને બેસી જ ગઈ છે, તઈ એ વ્યવહાર લઈને બેસી ગઈ છે. ના સેફટી જુએ છે, ના કોઈ ફાયર સેફટીનું, ના કોઈ ઇલેક્ટ્રિકનું, કોઈ જાતનું સેફટી. એક જ ગેટ હતો કે જે સુરતમાં, કેમ તો બીજો ગેટ કેમ ત્યાંના અધિકારીએ જાંચ ના કરી બરાબર? એટલે ઘણા એવા લૂપ હોલ્સ છે જે અત્યારે જે તપાસ થશે તો બધું બહાર આવશે. પણ કહેવાનો મતલબ છેલ્લે એક જ છે કે સરકારે બેજવાબદારી છે, બેજવાબદાર સરકારને તાત્કાલિકમાં રાજીનામું આપવું જોઈએ. બિલકુલ, સરકાર રાજીનામું આપે. પંકજભાઈ, તમારી પાસે એક સવાલ કરીશ, શું કહેશો? કારણ કે જે રીતે આ ગેમ ઝોનમાં આગ લાગી, 1500 લીટર ત્યાં ડીઝલ હતું, પેટ્રોલ હતું, તેવી વાત સામે, ડગલો ટાયરો હતા, તો આટલો બધો જથ્થો રાખવાની જરૂર શું? આમ જોવા જઈએ તો આ આખી ઘટના દુર્ઘટના એક બહુ ગંભીર બાબત કહેવાય, પણ જે આ જ્વલનશીલ પદાર્થોનો જે તમે મુદ્દો પિન પોઈન્ટ કર્યો છે,
આ જ્વલનશીલ પદાર્થોમાં બધું ટાયર બાયર બધું પેટ્રોલ ડીઝલ જે હશે બધું જ આવી ગયું. હવે આ આપણા ત્યાં વડવાઓ કહેવત છે કે ઘરમાં ઝેર કોઈ દિવસ સંગરવું નહીં. આ એક પ્રકારનું ઝેર છે અને એનો આટલા મોટા પ્રમાણમાં સંગ્રહ થતો હોય એટલે ત્યાં તમે કેટલી પણ સુરક્ષા રાખો તમને વધારે નુકસાન ના થાય તો થોડું ઘણું નુકસાન તો થાત જ ત્યાં. એટલે આ પ્રકારની વસ્તુઓ સંગરવી એ પહેલેથી જ જોખમકારક છે એ બધાને ખબર જ છે. આ પ્રકારના ગેમ ઝોનની અંદર જ્યાં નાના બાળકો ત્યાં આવતા હોય ત્યાં આવી વસ્તુઓનો સંગ્રહ કરવો પહેલી વસ્તુ ગુનો બને છે. તમને સામાન્ય માણસને એક લીટર પેટ્રોલ બોટલમાં અપાતું નથી પેટ્રોલ પંપ પરથી, તો આ લોકોને પહેલી વસ્તુ આટલા બધા જથ્થામાં પેટ્રોલ ને ડીઝલ ને આ જ્વલનશીલ પદાર્થો મળ્યા કેવી રીતે એ મોટો તપાસનો વિષય છે. બીજી વસ્તુ, આ જે રાઇડ બનાવવામાં આવે છે આ રાઇડનો કોઈ ફિટનેસ ટેસ્ટ કે એનું કોઈ પ્રકારનું પાસિંગ હોય છે કે નહીં એ જ હજી સુધી તો ખબર નથી. કેમ કે તમે રાઇડ આટલી મોટી મોટી બનાવો છો તો એ એટલું વેટ લેવા માટે સક્ષમ છે નથી, ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવી જોઈએ, એને કેવી રીતે મજબૂત રાખી શકાય, એ ઊભી રહેશે નહીં રહે, ગબડી પડશે, તો આ બધી બાબતો છે. આ ટેકનિકલ બાબતો આ કોના અંડરમાં આવે, પહેલા તો એ ડિપાર્ટમેન્ટની જવાબદારી નક્કી થવી જોઈએ, ત્યારબાદ જે રાજકોટ મહાનગરપાલિકા છે મહાનગરપાલિકાની જવાબદારી નક્કી થવી જોઈએ, અને ગુજરાત સરકારના જે લાગતા વળગતા વિભાગના અધિકારીઓ છે એમની જવાબદારી નક્કી થવી જોઈએ. પણ થાય છે શું, ત્યાં હાજર જે એકાદ બે જણો એમને પકડીને જેલમાં પૂરી દેવામાં આવે અને એના પછી બધા છૂટી જાય, પાછા એનો જે ઓનર હશે એ ઓનરનું નામ આવશે પણ ધીરે રહીને એ પણ ક્યાંક ને ક્યાંક છટકી જશે, અને જે મજૂરો છે કે ત્યાં કામ કરતા 10-15 હજાર પગારવાળા જે લોકો છે એમને ફસાવી દેવામાં આવશે, બીજું કંઈ થાય નહીં. પણ હું એવું કહીશ કે જે બાળકોના જીવ ગુમાવ્યા છે જે બાળકોએ, એ બાળકોના માતા પિતાની આજે શું પરિસ્થિતિ હશે એમની ગંભીરતા સમજો, કે એમને તો આખું ભવિષ્ય વેડફાઈ ગયું. તમારી નાની નિષ્કાળજી, તમારા રૂપિયા કમાવાની લાલચ, આજે મુખ્યમંત્રી એવું કહીને શ્રદ્ધાંજલિ આપીને કે 2-4 લાખ રૂપિયા આપીને તમે છૂટી જશો, તો આ જ વસ્તુ વિચાર કરો કે તમારા જ ઘરનું, જો મુખ્યમંત્રીના ઘરનું, મુખ્યમંત્રીની ઉંમર જે મુખ્યમંત્રીના છોકરાના હોય કદાચ એ ઉંમરના, પણ મુખ્યમંત્રીના છોકરાના છોકરાઓ હશે, ગૃહમંત્રીના છોકરાઓ હશે, જો આજે તમારા છોકરાઓ આવી કોઈ રાઇડમાં મરી ગયા હોત, ભગવાન ન કરે આવી ઘટના બને, પણ જો આવી ઘટના બને તો શું તમે આ જ રીતનો રિસ્પોન્સ આપત? બુલડોઝર બાબાને બહુ ભાજપવાળા બહુ ફેમસ કરે છે, બુલડોઝર બાબા બુલડોઝર બાબા. ગરીબોના ઘર ઉડાડવામાં મજા લેતી ભારતીય જનતા પાર્ટી, ગરીબોના ઘર ઉડે એટલે અમે બુલડોઝર ફેરવી નાખ્યું, અમે આ ગેરકાયદેસર દબાણોની વાટ લગાડી દીધી. તો આ શું છે, આ કાયદેસર દુર્ઘટના કરવામાં આવી છે? આમના માલિકોના ઘરો પર બુલડોઝર ક્યારે ભરાવશો? આમના જે આ લોકોનું આખું આખું સ્ટ્રક્ચર ગેરકાયદેસર હતું એ આ દુર્ઘટનાથી સાબિત થઈ ગયું છે. હવે આમના ઘર પર ક્યારે બુલડોઝર ફેરવશો? આમની પ્રોપર્ટીઓ ક્યારે જપ્ત કરશો? કાયદેસરની કાર્યવાહી, કોર્ટ, પોલીસ, એ બધી કાર્યવાહીઓ, આ તપાસ, આ બધું નાટક તંત્ર છે, આ ન્યાયતંત્ર નથી, આ નાટક તંત્ર છે. કોર્ટમાં જાય એટલે કાયદાઓની આટી ઘૂટી વીણીને વકીલો બધાને છોડાવી જ જતા હોય છે. પણ જો તમારે ન્યાય કરવો હોય તો ગરીબોના ઝૂંપડા હટાવીને જો તમે બહુ બઢાઈઓ મારતા હો તો આ લોકોના એક પણ ચમરબંધીને પકડવાના તો છે નહીં, એટલે છોડવાનો સવાલ જ નથી આવવાનો. પણ આ ચમરબંધીઓના એકના પણ ઘર પર તમે બુલડોઝર ફેરી બતાવો, એમની ખાલી ગેરકાયદેસર બાલ્કની તોડી બતાવો, તો તમને માની જઈએ બાકી ગુજરાત સરકાર નપાણી છે, હતી, છે અને આવી જ રહેશે જ્યાં સુધી ગુજરાતની જનતા જાગે નહીં ત્યાં સુધી. ખૂબ સારી વાત કરી, જ્યાં સુધી સરકાર નહીં જાગે. કમલેશભાઈ, સવાલ એ છે, ઘણી બધી આપણે આપણા આરટીઆઈ કરતા હોય છે, સવાલ એ છે કે ક્યારે કોઈ બિલ્ડિંગ બંધાય કે કોઈ પણ સ્ટ્રક્ચર ઉભું થાય તેની રજા ચિઠ્ઠી લેવાની હોય છે, પરંતુ આ જયારે આ ગેમ ઝોનની વાત કરીએ, 3.5 વર્ષ સુધી આ ગેમ ઝોન એવો ને એવો, કોઈ પરમિશન નહીં, ગેરકાયદેસર ઉભો થઈ ગયો. શું કોઈ પાલિકાના અધિકારી, ફાયરના અધિકારીઓને ધ્યાન ના દોર્યું? ચોક્કસથી, પહેલે તો એ તમામ મૃતકોને સ્પાર્ક ઉડેના માધ્યમથી હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. પરંતુ ખાસ કરીને તમે જયારે આ વાત કરી ત્યારે વડોદરા શહેરની અંદર વાત કરીએ તો વડોદરા શહેરની અંદર રાત્રી બજાર આવેલું છે, ત્યાં ગાડી ફાયર એનઓસી નથી. જ્યારથી રાત્રી બજાર બન્યું ત્યારથી આજ દિન સુધીમાં એમની પાસે ફાયર એનઓસી નથી. જયારે એક આરટીઆઈ અધિનિયમ 2005 મુજબ જયારે મેં માહિતી માંગી, ત્યારબાદ માહિતીમાં ખુલાસો થયો કે રાત્રી બજારની અંદર લાખોની સંખ્યામાં લોકોની અવર જવર હોય અને ત્યાં ગાડી ફાયર એનઓસી નથી. જયારે મેં ફાયર
ચીફ ઓફિસર ને રજૂઆત કરી, વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ તમામને રજૂઆત કરી. ત્યારબાદ મારી ત્રણ ચાર ચાર વાર રજૂઆત બાદ જયારે સીલ મારવામાં આવ્યું ને સીલ માર્યા બાદ હાલમાં પાયર એનઓસી આપવામાં આવી. એટલે તમે વિચાર કરો કે જ્યારથી પાયો બંધાયો ત્યારથી પાયા બંધાયા પછીથી આજ દિન સુધીમાં અધિકારીઓએ એક પણ અધિકારીઓ તપાસ કરી નથી. એટલે એનો મતલબ એ છે કે જયારે ઘોડા છૂટી જાય ત્યારબાદ તબેલાને તારા મારવા જતા હોય એવા ઘાટ તો સર્જાતા હોય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર તક્ષશિલાની અંદર જયારે દુર્ઘટના ઘટી સુરતની અંદર, ત્યારબાદ મોરબી ઝૂલતા પુલની ઘટના બની, ત્યારબાદ લેક ઝોનની ઘટના બની, હાલમાં જે કહેવાય છે કે રાજકોટની અંદર ગેમ ઝોનની ઘટના બની. વારંવાર આવી ઘટનાઓ કેમ બને છે તેનું કારણ એક જ છે કે ભારતીય જનતા પાર્ટીને ખોબે ખોબે વોટ મળ્યા છે, સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે ખુંસી પકડીને એસી કેબિનમાં બેસીને એસી વાળી ગાડી લઈને ફરતા થઈ ગયા છે. પરંતુ એમની માં જનરલ નોલેજ નથી. જનરલ નોલેજનો મતલબ કે જે વ્યક્તિ કોઈ પણ કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય, આમની એક જવાબદારી હોય છે. ગઈકાલની જ વાત કરું કે જયારે રાજકોટની અંદર જયારે એક ઘટના ઘટી ત્યારે જે ઘટનાની અંદર તમે ત્યાંના ધારાસભ્યને હસતા મોડે જોયા છે. બીજી વસ્તુ કે ત્યાંના મેયર લગભગ મોડા પહોંચ્યા અને મોડા પહોંચ્યા બાદ પણ નિવેદન આપવાનું જે નકારી રહ્યા છે, જે મીડિયા ચોક્કસ સમજે. એટલે કહેવાનો મતલબ તમે વિચાર કરો, આ ભારતીય જનતા પાર્ટીની અંદર એક અહમ આવી ગયો છે. જયારે વડોદરા શહેરની અંદર લેકઝોનની ઘટના ઘટી ત્યારે પણ આપણા વડોદરા શહેરના જે નેતાઓ છે, સાંસદ છે, કોર્પોરેટરો, ધારાસભ્ય છે, આ બધા એસએસજી હોસ્પિટલમાં પહોંચી ગયા. એસએસજી હોસ્પિટલમાં પહોંચી ગયા પરંતુ જયારે મુખ્યમંત્રી આવવાના હતા ત્યારે હસતા મોડે આ લોકો ચર્ચા કરી રહ્યા હતા. એટલે સાહેબ, અમારે કહેવાનો મતલબ એક જ છે કે ગુજરાતના ગૃહમંત્રી વારંવાર કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. જયારે લેકઝોનની ઘટના ઘટી વડોદરા શહેરની અંદર ત્યારે એસઆઈટીની રચના કરી. એસઆઈટીની રચના કરી બાદમાં લાખો જે કહેવાય છે કે હજારોની સંખ્યાની અંદર બધા ડોક્યુમેન્ટ ભેગા કર્યા, આ કર્યું તે કર્યું. હાલમાં વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર કેટલાક આરોપીઓને જામીન આપ્યો દેવામાં આવ્યા છે. ભાઈ શા માટે આપવામાં આવ્યા છે? જે બાળકો છે એ બાળકોના પરિવારજનને પૂછો, જે બાળકો છે એમના માતા પિતાને પૂછો કે કઈ રીતની પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. હાલમાં જે કહેવાય છે કે કેટલાક કોર્પોરેટરો, ધારાસભ્યો એ લોકોને વારે પણ નથી જતા, એમની વેદના સાંભળવા પણ નથી જતા. તો ગુજરાત રાજ્યની અંદર વારંવાર કહેતા હોય કે મુખ્યમંત્રી આમ કર્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આમ કર્યું. હવે બીજી બાબત એ છે કે જયારે મમતા બેનર્જી ત્યાં કૂદકો મારે છે, ભૂતકો મારે છે, ત્યારે અહીંયા ઘડી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગુજરાત રાજ્યની અંદર એક આંદોલન કરી રહ્યા છે, સાથે સાથે આંદોલનની સાથે પુતરા દહન કરી રહ્યા છે, લાફા મારી રહ્યા છે. એટલે લાફા કોને મારવાના છે? તમારા વડાપ્રધાનને લાફા મારીને બતાવો. આજે જયારે જેના ઘરની અંદર દીવો હળવો છે એને પૂછી જો પરિસ્થિતિ શું છે. તમારા ઘરનું બાળક મર્યું નથી એટલે તમને ખબર નથી. આજે જયારે આવી રીતની ઘટના ઘટતી હોય અને ત્યાંના જે કહેવાય છે કે મેયર સાથે સાથે ત્યાંના ધારાસભ્ય હસતા મોડે વાત કરતા હોય, આ કેટલું શરમજનક કહેવાય. વડોદરા શહેરની અંદર જયારે જયારે આવી ઘટના ઘટે છે ત્યારે પણ તમે જોયો છે કે લોકો મુખ્યમંત્રી આવવાના હતા, ગૃહમંત્રી આવવાના હતા, તો કોર્પોરેટરો, ધારાસભ્યો એસએસસી હોસ્પિટલમાં પહોંચી ગયા, હી હા કરી રહ્યા હતા, એટલે કે હસતા મોડે વાતચીત કરી રહ્યા હતા. આ કેટલું શરમજનક બાબત કહેવાય. ગુજરાત રાજ્યની અંદર માનવતા મરી પરવારી છે. આજે ગુજરાતની પણ પૂરા ભારતની અંદર વાત કરે તો અલગ અલગ રાજ્યો છે, અલગ અલગ રાજ્યોની અંદર આવી કોઈ ઘટના ઘટતી નથી. મુંબઈ જેવું, મુંબઈ આટલું મોટું શહેર છે, ત્યાં આગળ હજારો મલ્ટીપ્લેક્સ છે, મોલ છે, સાથે સાથે અનેક વસ્તુઓ છે, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે. આજ દિન સુધીમાં મુંબઈની આવી ઘટના નથી, ભોપાલની આવી ઘટના નથી, કે કોઈ પણ જગ્યાએ આવી ઘટના ઘટતી નથી. એનું મુખ્ય કારણ એ છે કે ત્યાંની સરકાર, ત્યાંના કોર્પોરેટરો, ધારાસભ્યો સાથે જવાબદાર વ્યક્તિઓ એ ખાસ કરીને અંકુશ રાખતા હોય છે. પરંતુ અહીંયા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અંકુશ કેમ નથી? કારણ કે પૈસો સાથે સાથે લાગવગ આ બહુ મહાન વસ્તુ થઈ ગયું છે. તમે કોઈ પણ કાગળિયું લેવા જાઓ એટલે તૈયારીમાં લોકોને કહે છે કે ભાઈ પૈસા લાવો, પૈસા વગર કોઈ પણ કામ થતું નથી. આજે તમે જો કે ગઈકાલની જયારે એક ઘટના ઘટી ત્યારબાદ તમામ ગેમ ઝોન ઉપર જે કહેવાય છે કે ફાયરના ચીફ ઓફિસર હોય, ફાયરના કર્મચારી હોય, આ બધા દોડતા થઈ ગયા. એટલે સાહેબ શા માટે? ઘોડા છૂટી ગયા પછી તમે જાઓ છો? જેના ઘરમાં અંધારું થયું ત્યારબાદ તમે અજવાળું કરવા પહોંચો? પણ અજવાળું ક્યારે કરવાનું હોય? કે જયારે કોઈ ઘટના ઘટવાની હોય અથવા તો કોઈ ઘટનાની સામે એની પાસે જે ડોક્યુમેન્ટ ના હોય, પુરાવા ના હોય, ત્યાં આગળ તમે સ્થળ તપાસ ના કરી હોય તો તમે ફાયર એનઓસી આપી પણ નથી શકતા. અને ફાયર એનઓસી ના હોય તો એ વસ્તુ, એ જે પણ ગેમ ઝોન હોય કે પછી મોલ મલ્ટીપ્લેક્સ હોય કે કોઈ પણ વસ્તુ હોય, આ કઈ રીતનું ચાલી રહ્યું છે? એટલે ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરોની પહેલી એક જવાબદારી છે. કારણ કે લોકોએ જે ખોબે ખોબે એમને વોટ આપ્યા હોય તો એમને પોતે ધ્યાન રાખવાની જરૂર છે કે ભાઈ આપણા વિસ્તારની અંદર કેટલા ગેમ ઝોન છે, કેટલા મલ્ટીપ્લેક્સ છે, કેટલા લેક ઝોન છે, કેટલા ફલાણા છે, આ બધું ધ્યાન રાખવાની જરૂર છે. એના પછીથી ધારાસભ્યની એક જવાબદારી હોય છે કે ધારાસભ્ય પણ એક જવાબદાર વ્યક્તિ છે. એના પછીથી સાંસદની જવાબદારી કે આખા વડોદરા શહેરની અંદર કેટલા મલ્ટીપ્લેક્સ છે, કેટલા ગેમ ઝોન છે, કેટલા લેક ઝોન છે, કે પછી કેટલું એ છે, આ બધી જવાબદારી વસ્તુ છે. પરંતુ ગૃહમંત્રી જે મુખ્ય કહેવાય છે કે હાથો કહેવાય છે, ગૃહમંત્રી વારંવાર એક જ શબ્દ બોલે છે,
કે ભાઈ કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવે નહીં. તો આ ચોર જે વારંવાર એકનો એક શબ્દ બોલે છે ત્યારે અમારી જે સામાજિક કાર્યકરોની મગજ એક છે ને હટે છે કે ભાઈ કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો આ કેટલા જે લેગઝોનના કેટલાક ગુનેગારો છે આ લોકોને જે કહેવા છે કે જામીન પર છુટકારો મળ્યો ત્યારે તમે ગુજરાતના ગૃહમંત્રી તરીકે વડોદરાની મુલાકાત કેમ ના લીધી અને મૃતકોના પરિવારજનોને મુલાકાત લેવી હતી કે ભાઈ તમારા પેલા લોકોને અમે લોકો જામીન પર છુટકારો આપ્યો, કેમ એવું બોલાતું નથી? કારણ કે એ શબ્દ નહીં આવે. એક શબ્દ આવે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. હવે અમારે જોવાનું એક જ રહ્યું કે જયારે જયારે આ બધી વાતો થતી હોય છે, ચર્ચાઓ થતી હોય છે, ત્યારે ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને અમારી અપીલ છે કે ગુજરાતની અંદર ચાર ઘટના ઘટી છે કે જે તક્ષશિલા હોય, મોરબીની વાત હોય, લેગઝોનની વાત હોય કે ગેમઝોનની વાત હોય, ચાર ઘટના જ્યારથી ગૃહમંત્રી બેઠા છે, મુખ્યમંત્રી બેઠા છે, ત્યાં ત્યાં ચાર ઘટના ઘટી છે. ચાર ઘટનાના આરોપીઓ જો કદાચ એમને ફાંસીના જે કહેવાય છે કે ફાંસીની સજા કરવામાં આવે, સાથે સાથે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે, તો ચોક્કસથી અમે ગૃહમંત્રીને જે કહેશે એ અમે કરવા તૈયાર છીએ અને ગૃહમંત્રીને અમે લોકો વાહવાહી કરીશું, ભારતીય જનતા પાર્ટીની વાહવાહી કરીશું. પરંતુ ખાસ કરીને ખાલી ખાલી મોટી મોટી વાતો કરવાની, લોકોની સામે ચર્ચા કરવાની, નિવેદનોમાં તમારે એવું હાલવાનું કે કોઈ પણ ચમરબંધીને છોડવા નહીં, આ બધા શબ્દ બંધ કરી અને જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરો, જે જે વિસ્તારની અંદર જે જે સમસ્યા હોય, જે જે જગ્યા ઉપર કોઈ પણ એનઓસી ના હોય, તમારા ફાયર ચીફ ઓફિસર હોય કે કર્મચારી હોય, આ લોકોએ ખોટી રીતે ફાયર એનઓસી આપી હોય તો તેઓની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરો, તેઓને સસ્પેન્ડ કરો અને હું તો એવું કહું છું કે તેઓને જેલમાં પણ પૂરો. કારણ કે અધિકારીઓ 5-25 રૂપિયાની લાલચ છે ફાયર એનઓસી ખોટી ખોટી આપતા હોય છે, ઘણી વખતે ફાયર એનઓસી લેવા માટે જતા હોય ત્યારે લાંચ માંગતા હોય છે. એટલે આ બધા ઉપર બાજ નજર રાખો. પબ્લિકને જે કહેવાય છે કે તમે સીસીટીવી કેમેરા લગાવી અને પબ્લિક પર અંકુશ રાખવાની કોશિશ કરો છો, એના કરતા તો અધિકારીઓ, કર્મચારીઓ અને તમારા સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય પર અંકુશ લાવો તો ખાસ કરીને ગુજરાત રાજ્યનું નામ ફરીથી પાછું સારું રહેશે. બિલકુલ, ગુજરાતનું ફરી નામ સારું રહેશે. અતુલભાઈ શું કહેશો? સવાલ એ છે કે જે પ્રકારે કમલેશભાઈએ કીધું કે આ તમામ બાબતો પર ખાલી બોલીને છટકી જવું, પરંતુ જે પ્રકારે 3.5 વર્ષ સુધી આ આખી ગેમ ઝોન ચાલતો રહ્યો, કોઈ પણ બિલ્ડિંગ બાંધો ત્યારે રજા ચિઠ્ઠી મહત્વની હોય છે, બાંધકામની પરમિશન હોય, પરંતુ આ 3.5 વર્ષ સુધી ચાલતું રહ્યો અને કોઈ અધિકારીને દેખાયું નહીં. જે રીતના ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે ગુજરાતની અંદર, પ્રધાનમંત્રી કહેતા હોય કે ભ્રષ્ટાચાર બંધ કરો, ભ્રષ્ટાચાર માટે નવી નવી સ્કીમો પણ લાવે છે, ભ્રષ્ટાચારને પકડાવો, આ છે લાંચ રૂશ્વત શાખાના બોર્ડ પણ લાગેલા હોય છે, પરંતુ અંદરખાને એ રીતનો ભ્રષ્ટાચાર વધી ગયો છે કે ના પૂછવાની વાત. પહેલા ભ્રષ્ટાચાર થતો હતો, અત્યારે તો સુપર ફાસ્ટ અને ઊંચા લેવલે ભ્રષ્ટાચાર થાય છે, તમારા મારા આંખે કે ધ્યાને આવે નહીં એવો ભ્રષ્ટાચાર. અગર આપણે કોઈ નળનું કનેક્શન લઈએ છીએ, કોઈક નાની દિવાલ બી બાંધીએ છીએ ને, તો સાંજે સાંજે વોર્ડમાંથી આ કોર્પોરેશનના લોકો આવીને આપણું તોડી નાખે છે, નળ કનેક્શન ઇનલીગલ છે કે એને તોડી નાખે છે. પરંતુ આ 3.5 વર્ષથી અગર બંધાઈ ગયું છે અને અધિકારીને ખબર નથી, એવું બની ના શકે. જાણવા મળેલ માહિતી મુજબ આમાં અધિકારી અને સત્તામાં બેઠેલા સત્તાધીશો સાથે જે પણ ગેમ ઝોનના લોકો છે બધા પાર્ટનરો બન્યા છે અને આ લોકો કામ ચલાવી રહ્યા છે, એવું પણ ધ્યાને આવ્યું છે. અને આટલી મોટી દુર્ઘટના જયારે થઈ છે જયારે સત્તાધીશો બી હજુ કશું બોલવા તૈયાર નથી, ધારાસભ્યો હસી રહ્યા છે. જે આપણે લેગ ઝોનમાં પણ બનાવ બન્યો ત્યારે આપણા મહિલા ધારાસભ્યો, મહિલા કાઉન્સિલરો હસી હસીને વાતો કરતા હતા, એ પાછું અહીંયા આવ્યું છે. એટલે કે અભિમાનમાં આવેલી આ સરકાર છે, એમને નાના બાળકો કે કોઈના મૃત્યુ થાય એમાં કોઈ જ રસ નથી. ફક્ત ફોટા પડાવવા, ફોટો સેશન કરવું, બાઇટ આપી, મીડિયામાં આવવું, ખાઈ પીને સાંજે સુઈ જવું. હવે આટલો મોટો જયારે બનાવ બન્યો છે ત્યારે હું વડોદરા શહેરમાં જે રીતના ગેમ ઝોન અલગ પ્રકારના છે, રાજમહેલ રોડથી લઈને તમામ જગ્યા છે વડોદરા શહેરમાં, મેં અરજી આપેલી છે 1/4/24 કે આવા હરણી તળાવ, બોટકાંડ બાંધ, મેળાઓમાં રાઇડકાંડ, ઝુલાકાંડ થશે તો જવાબદાર કોણ? આ અરજી આપ્યા બાદ પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ગઈકાલે જયારે બનાવ બન્યો છે ત્યારે ફાયર ચીફ ઓફિસર હોશિયારી બતાવવા, પોતે સ્માર્ટ દેખાવા માટે મીટિંગ ભરવાનું આયોજન કરે છે અને લોકોને મીટિંગ ભરીને લોકોને મોકલ્યા છે. તો આ સ્માર્ટ અને હોશિયાર જે આપણા ફાયર ચીફ ઓફિસર છે એ પણ ભ્રષ્ટાચારમાં આરોડતા છે, અહીંયા સ્પષ્ટ થયું છે. તમને અરજી આપવામાં આવે છે કે ભાઈ આવો હરણી કાંડ, લેક્ઝોન કાંડ થયો છે, કાંડ ના થાય એના માટે અમે એમને જણાવી રહ્યા છે, પરંતુ તપાસ કરી નથી. કાલે જ એને તપાસો કરે છે, મોટી મોટી સ્માર્ટ વાતો કરે છે ને ક્યાંક એવું દેખાડી રહ્યા છે કે હું વડોદરા શહેર ફાયર ચીફ ઓફિસર મીટિંગ ભરીને આનું આયોજન કરીને વડોદરા શહેરમાં આવા ગેમ ઝોન કે જે પણ બધું ચાલે છે એને પણ તપાસ કરીશું. ભાઈ તને પગાર શાનું આપીએ છે? અમે વડોદરા શહેરની જનતા તને પગાર શાનું આપે છે? તપાસ કરીશું. એટલે અરજી આપ્યા બાદ હજુ તપાસ નથી કરી, હજુ તપાસ કરીશું એમ કરીને કોટલું વાળાનો પ્રયત્ન કર્યો છે. બીજી બાજુ ગઈકાલે આપણે જે રીતે જોયું છે
ગઈકાલે સ્પાર્ક ન્યૂઝ બી આપણે જોયું, સીઝ ફાયરના બોટલો બતાવવામાં છે. શું એ અપડેટ છે? જૂના છે, વાપરતા કોઈને આવડે છે? એટલે ફાયર ચીફ ઓફિસર ક્યાંક ભ્રષ્ટાચારમાં વડોદરા શહેરમાં તો આડોટા છે એ નક્કી થયું છે. તપાસ કરવામાં નહીં આવી. વડોદરા શહેર કલેક્ટરને પણ આપણે અરજી આપી છે, સાથે પ્રતિષ્ઠિત મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, MGVCL, ફાયર ચીફ ઓફિસર, પાંચ જણને અરજી આપી છે કે આ બધા જે પણ નાટકો થઈ રહ્યા છે ગેમ ઝોનના, યા જે પણ એ કામ થઈ રહ્યું છે એના પર ધ્યાન આપવામાં આવે, પછી પરમિશન આપવામાં આવે. પરંતુ તમામ લોકો જે ત્યાં ભ્રષ્ટાચાર પુલિયો પાડ્યો છે, વડોદરામાં પણ પુલિયો પાડ્યો છે, આ અરજી આપવા છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નહીં. પરંતુ ગઈકાલની રાજકોટની દુર્ઘટના બાદ વડોદરા શહેર પોલીસ કમિશનર પણ ભાગ્યા છે, ફાયર ચીફ ઓફિસર બી ભાગ્યા છે, હવે કદાચ કલેક્ટરનો પણ જવાબ આવશે. અને આપણા મ્યુનિસિપલ કમિશનર જાંબાજ મોટી મોટી વાતો કરે છે, નવા નવા દબાણો તોડવાની વાતો કરે છે, હવે બેનર માટે પણ આપણે ઉઠાવ મુદ્દો, બેનરોનો હોર્ડિંગ્સ પણ ઉતારવા માંડે છે. એટલે આ લોકો જે આંધળા નથી, જાણી જોઈને આંધળા બને છે, પૈસા મળે છે આંધળા બનવાના, પાટા બાંધવાના પૈસા મળે છે. આટલી હળની દુર્ઘટના થઈ પરંતુ હજુ જાગ્યા નથી, એમને કોઈના મરણ સાથે કોઈ લેવા દેવા નથી. મુખ્યમંત્રી આપણા માટે, પ્રધાનમંત્રી આપણા માટે બેઠા છે, ફોટો મૂકવાનો, આપણે જીતી જવાનું, આપણે નોકરી લાગી જવાનું, કમાવાનું, જલસા કરવાના. તમામ જનતાને હું જણાવીશ કે જે રીતના વડોદરા શહેરને પૂરા ગુજરાતમાં બનાવો બની રહ્યા છે, હવે જનતાએ જાગવું પડશે, બહાર નીકળવું પડશે. જેના પણ સંતાનો ગયા છે એના માતા પિતાને પણ દુઃખ છે, એના પરિવારને પણ દુઃખ છે. કોઈનો ભાઈ ગયો છે, કોઈની બહેન ગઈ છે, કોઈની દીકરી ગઈ છે. વડોદરા શહેરમાં 12 બાળકો, 2 શિક્ષકો મૃત્યુ, હજુ પણ બિચારા આમ તેમ ભટક્યા કરે, હજુ ન્યાય નથી મળ્યો. તો વડોદરા શહેરની જનતા, ગુજરાતી જનતા એ જાગવાનું છે. આવા શાસકો, આવા અધિકારીઓ સામે પગલા ભરાય, સાથે આ લોકોને જે અન્યાય થયો છે, અન્યાયની મારે હવે પૈસા ના આપી શકો વાંધો નહીં, પણ એમને જઈને મળો તો ખરા, એમને આશ્વાસન તો આપો. વડોદરા શહેરની જનતા, ગુજરાતની જનતાએ વિનંતી છે કે હવે ભેગા થવું પડશે. જે રીતના બનાવ બની રહ્યા છે, લોકો છૂટી રહ્યા છે, ચંબરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ ચંબરબંધી કોર્ટમાંથી છૂટી જાય છે, એટલે હવે જનતાએ ચંબરબંધીઓને પાછા જેલમાં નાખવાના. બિલકુલ, ચંબરબંધીને પાછા જેલમાં શું કહેશો? કારણ કે જે પ્રકારે આ કોઈ બી ઘટના બનેતી હોય છે, પછી SIT ની નિમણૂક થાય, કોઈ સારા અધિકારી, પરંતુ SIT ની નિમણૂક 10 દિવસ 15 દિવસ દોડામ ધાડી કરીને બધા કાગળો ભેગા, પછી જેવું થયું તેવું, પછી કોર્ટમાં ચાલે કેસ, અને પછી 6 મહિના પછી જામીન. આમાં એક વસ્તુ હું ટાંકવા માંગીશ ખાસ કરીને, કે આ SIT જે શબ્દ છે ને, એ બહુ એનું મહત્વ વિહીન થઈ ગયો છે. SIT નો કોઈ મતલબ નથી, કેમ કે SIT માં કોણ હોય છે એ સૌથી મહત્વનું છે. કાયદાની બાજુ જોઈએ ને તો કોઈ પણ તમારે તપાસ જો નીમવી હોય તમારે ઈમાનદારી પૂર્વકની, તો અધિકારીઓને તમે તપાસ આપો તો એ જ અધિકારીઓ કાં તો એમના નીચલા કે એમના ઉપલા અધિકારીઓ ઘટનામાં સામેલ હોય તો એ અધિકારીઓ નિષ્પક્ષ તપાસ કેવી રીતે કરી શકે. બીજી વસ્તુ, જો તમારે ઈમાનદારીથી તપાસ કરાવી છે તો જ્યુડિશિયલી તપાસ કરાવો, એને ન્યાયપાલિકા દ્વારા તપાસ કરાવો, એક નિવૃત્ત જજને મૂકો અને પછી તપાસ કરાવો, અને પછી એના તારણો જુઓ. તમે કલેક્ટરને તપાસ આપો એટલે કલેક્ટર પોતે પણ ઇનડાયરેક્ટલી એની અંદર ઇન્વોલ્વ હોય, કેમ કે એમની જવાબદારી આવતી હોય કલેક્ટરની. તો તમે આવા લોકોને તપાસ આપી દો છો. અને આ શબ્દ SIT એટલે હવે ફાલતુ શબ્દ થઈ ગયો છે, આ રાજકારણીઓનો રટેલો શબ્દ છે, પણ આની અંદર કોઈ દમ રહ્યો નથી. બીજી વસ્તુ હું ખાસ કરીને ટાંકવા માંગીશ આની અંદર, કે આ જે ઘટનાઓ બને છે, આ ઘટનાઓ પાછળ જે માલિકો હોય છે, એ જે કંઈક રાઇડ હોય કે જે કંઈક એ હતું ગેમ ઝોન હતું કે હરણીનો લેક ઝોન હતું કે આ તે, આની અંદર તમે તપાસ કરશો તો આ બહુ મોટા મોટા વેપારીઓ હોય છે. અને આમની જો ખાતાઓની તપાસ કરો તો સત્તાધારી પક્ષને મળેલા ચૂંટણી ફંડની તપાસ કરો તો બધું જ ખબર પડી જાય કે આ લોકોનો ગેરકાયદેસર કારોબાર કેમ ચાલી રહ્યો છે, આ બધું ખુલી જાય. પણ આવું કોઈ દિવસ બને નહીં, કેમ કે સત્તાધારી પક્ષ આવું કરે નહીં અને આ હકીકતો ક્યારેય બહાર આવે નહીં. પણ જનતાએ આ બાબતે વિચારવું જોઈએ, અને જનતાએ જ આ બાબતે પ્રશ્નો તમારા જનપ્રતિનિધિઓને પૂછો કે આવું દર વખતે થાય છે, તમે ચૂપ કેમ બેસો છો? હવે ચૂપ બેઠા તો તમે અહીંયા દેખાતા નહીં. એમને જ્યાં સુધી એમનો બહિષ્કાર નહીં કરવામાં આવે ત્યાં સુધી એમને જનતાના મતની કિંમત ખબર નહીં પડે, અને ત્યાં સુધી આવા નિર્દોષ લોકોના ભોગ લેવાતા રહેશે. ભારતીય જનતા પાર્ટી કહો કે કોઈ પણ સત્તાધારી પક્ષ કહો, એક પક્ષ પર હું આરોપ નથી કરતો, તમામ રાજકારણીઓ હાલમાં એવા થઈ ગયેલા છે, એમને લોકોના જીવ સાથે કોઈ લેવા દેવા નથી, પોતાની રાજકીય રોટલીઓ શેકવામાંથી એ ઉપર નથી આવતા,
એટલે લોકોના જીવ હોમાતા રહેશે અને રાજકારણીઓ રાજકારણ કરતા રહેશે, પણ જ્યાં સુધી જનતા નહીં જાગે અને પ્રશ્નો નહીં પૂછે ત્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે. બિલકુલ, કોઈ પણ નહીં જાગે તો નિરાકરણ શોર્ટમાં દીપકભાઈ હવે શું થવું જોઈએ? કારણ કે સત્તા હોય કે પછી વિપક્ષ હોય, કોઈ પણ અત્યારે અહીંયા ગુજરાતમાં કોઈ લેવલ નથી, કારણ કે કોઈનો બી પ્રશ્ન આવી વારંવાર ઘટનાઓ સામે આવી રહી છે. શોર્ટમાં જવાબ માંગીશ, શું કહેશો? કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જે SIT ની વાત કરી એનામાં તથ્ય અમુક હોય છે, પણ અંદર એમના જ મિલીભગત હોય છે એટલે લોકો બહાર લાવતા નથી. તો ટૂંકમાં એક સ્પષ્ટ કહીશ કે જે જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં જો આવું થતું હોય છે તો અહીંયા તમે જે રીતના આંદોલનો કરો છો, રોડ પર જઈને જે આંદોલનો કરો છો, તો મારી હાથ જોડીને વિનંતી છે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી લઈને વોર્ડ પ્રમુખથી લઈને ધારાસભ્ય મેયર બધાને જ, ભાજપના બધા જે સંગઠન બધાને જ, કે આજે જ સાંજે મીણબત્તી લઈને એમના ન્યાય માટે નીકળો. બરાબર, તમારી માટે સત્તા મહત્વની છે કે પછી બાળકો એ ખબર પડી હશે, પણ આ લોકો ફક્ત પાર્ટીના પેલા પપેટ કહેવાય ને એવા છે, ઉપરથી કહેશે ત્યારે જ કરશે. બીજા રાજ્યમાં જો આવું થયું હોત તો અત્યારે તો બેનરો લઈને બધા નીકળી પડ્યા હોત રોડ પર. બરાબર, એટલે વડોદરાની જનતાને ગુજરાતની જનતાએ પણ વિચારવા જેવું છે કે ભાઈ આ લોકો ફક્ત રાજનીતિ કરે છે, રાજનીતિ. એમને તમારા કોઈના એનાથી કશું દુઃખ નહીં, ફોટો પર વોટ્સઅપ પર સ્ટેટસ નાખી દેશે ઓમ શાંતિ અને અમને દુઃખ છે. અરે ભાઈ, તમને દુઃખ હોય તો રોડ પર ઉતરો ને, કોઈ તમને રોક્યા છે? ભાઈ એમને બોલે કોણ છે? સરકાર એમની છે. અરે હું તો કહું છું ભલે સરકાર તમારી હોય, પણ તમે માણસ એક માણસાઈની રીતે તો તમે બહાર આવો. કોઈ પ્રવક્તા એમનો પાર્ટીનો બોલવા, તમે જાઓ પ્રવક્તા માટે બોલવા, તે કહેશે અમને ઉપરથી ઓર્ડર જ નથી. એટલે વોટ લેવા માટે તમને બધા ઓર્ડર હોય છે, બધાના ત્યાં ઘરમાં જવા માટેના. પણ જે વ્યક્તિને ઘરે આવું થયું છે, એક ગુજરાત માટે ને વડોદરા માટે તમને બે શબ્દ બોલવાના તમારે ઉપરથી પૂછવાનું? એટલે આ બધા પપેટ બેઠા છે ભાજપના. એટલે હવે વડોદરાની જનતાએ વિચારવાનું છે કે ભાઈ આપણે આવનારા દિવસોમાં આપણે શું કરવું છે. બાકી તો આ લોકોના ભરોસે રહ્યા તો તમે તમારી જિંદગી તમે છોડી દીધી સમજી લો, કોઈ તમારા ઉપર ધ્યાન નથી આપવાનું. છોડી દીધી તમારી રીતે કમલેશભાઈ, ફરી એક વખત તમારી પાસે શોર્ટમાં જવાબ માંગીશ. આવી કોઈ ઘટનાઓ થઈ રહી છે તમામ, પછી SIT રચના થતી, તમામ બાબતો થતું હોય છે, સરકાર અને વિપક્ષ મિલી સમજોતા એક્સપ્રેસ ના લીધે આવી ઘટનામાં લોકો નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે? ચોક્કસથી, પહેલે તો ગુજરાત રાજ્યની અંદર વિરોધ પક્ષમાં દમ નથી, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મનમરજી કરી રહ્યા છે. જેમ કે તમને હું વાત કરું કે વડનગરથી વડોદરા, વડોદરાથી વારાણસી ને વારાણસીથી વડાપ્રધાન, આજ દિન સુધી વડાપ્રધાન બન્યા. જે સમય એક સૂત્ર હતું કે ગરીબોની બેલી ભાજપની રેલી, આ શબ્દ કંઈક ને કંઈક ખોવાઈ ગયો છે. ગરીબોની બેલી કોણ છે અત્યારે હાલમાં? ગરીબ અને મધ્યમ વર્ગ લાચાર બની ગયો છે. આજે વડોદરા શહેરની વાત કરો તો વડોદરા શહેરની અંદર નિર્ભયતાની નોટિસ આજ ફાયર ચીફ ઓફિસર મ્યુનિસિપલ કમિશનર દ્વારા વડોદરા શહેરની અંદર જે બિલ્ડિંગો ખડખડતી હાલતમાં છે, જે જર્જરિત હાલતમાં છે, નિર્ભયતાની નોટિસ આપવામાં આવી છે. પરંતુ નિર્ભયતાની નોટિસ આપ્યા બાદ આજ દિન સુધીમાં કામ નથી થયું. એ બિલ્ડિંગ સ્ટ્રક્ચર પડીને 10 માણસ મૃત થશે અને ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી 2-4 લાખની સહાય કરશે. એટલે સહાય એમના બાપના પૈસાથી નથી, કે એમના ગીજાના પૈસાથી નથી, કે એમના પગારમાંથી નથી. આ જે સીધી સહાય જે મળે છે અને સહાય જે આપવામાં આવે છે, આ નગરજનોના ટેક્સના વેરાના રૂપિયાથી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, સાથે સાથે મુખ્યમંત્રી હોય કે પછી પ્રધાનમંત્રી હોય કે ગમે તે હોય, આ લોકો ખાલી સહાયની જાહેરાત કરે છે. પરંતુ ખાસ કરીને આજે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી એક અપીલ કરું છું કે વડોદરા શહેર કે ગુજરાતની અંદર જેટલા પણ ફાયર ચીફ ઓફિસરો છે, આ લોકો આ રીતની કટકી કરતા હોય છે તો એમના ઉપર બાજ નજર રાખવી જોઈએ, CCTV કેમેરા એમના પર લગાવવા જોઈએ. સાથે સાથે એમના જે PA હોય છે, વારંવાર અમે લોકો અનેક વડોદરા શહેરની ફરિયાદો કરીએ છીએ ફાયર ચીફ ઓફિસરને, ત્યારે એમનો PA ફોન ઉપાડીને એક જ જવાબ આપે છે કે સાહેબ મીટિંગમાં છે. જ્યારે તમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને મળવા જઈએ છીએ, આવેદન પત્ર આપવા જઈએ છીએ, ત્યારે એવું જ કહે છે કે ગાંધીનગર છે, સાહેબ નથી, સાહેબ મીટિંગમાં છે. એટલે વારંવારની જે આવી ઘટનાઓ ઘટે છે, તો ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી એવું કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો જેટલા પણ જે નેતાઓ છે, જેટલા અધિકારીઓ છે, જેટલા કર્મચારીઓ પર છે, આ લોકો પર અંકુશ લાવો, ત્યારબાદ કોઈ પણ ચમરબંધીને છોડવો નહીં, આ શબ્દ બોલવો જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. અતુલભાઈ, શોર્ટમાં એક સવાલનો જવાબ માંગીશ, સરકાર અને વિપક્ષ કોઈની જવાબદારી આવે છે કે ખરી? જો સરકાર તમને પીવાના પાણી માટે, લાઇટ માટે, અનાજ માટે, કોલગેટ માટે વેરો લેતી હોય, ટેક્સ લેતી હોય, તો જે સરકાર હોય એની જવાબદારી આવે, આવે ને આવે. જે રાજકોટનો બનાવ બન્યો છે, જે ટિકિટો લોકોએ લીધી છે, એમાં પણ ટેક્સ લાગેલો છે. એટલે સરકારે ટેક્સમાં પોતાના રૂપિયા લેતી જ હોય છે. એટલે સરકાર જેટલી
ગેમ ઝોન જવાબદાર નથી, એનાથી વધારે સરકાર જવાબદાર છે. અને સરકાર હવે એવું જાહેર કરશે કે 4 લાખ રૂપિયા અમે આપીએ છીએ, તો આ સરકારને અમે કહીશું કે જે પણ લોકો જાહેરાત કરતા હોય, ગૃહમંત્રી કરતા હોય કે મુખ્યમંત્રી કરતા હોય, પોતાના ખિસ્સાના આપે. સરકાર પોતાના ખિસ્સામાં આવે, સરકારી તિજોરીમાંથી નહીં, પરંતુ મુખ્યમંત્રી ગૃહમંત્રી પોતાના ખિસ્સામાંથી આવે. કારણ આ જનતાના રૂપિયા છે. તમે રૂપિયા આપીને 4 લાખ રૂપિયા તમે શું કિંમત શું આપો? બાળક, નાના બાળક જેને જો દુનિયા જોઈ નથી, એને તમે 4 લાખ રૂપિયા આપીને લોકોના જે જીવો ચાલે છે, લોકો જે બોલી રહ્યા છે એને અવાજ બંધ કરવાની વાત કરો છો? તમે તમારા ઘરના વહાલસો એને જયારે ખોશો ત્યારે તમારે ખબર પડશે કે 4 લાખ રૂપિયા કિંમત શું. અને એ પણ આવી અગન જ્વાળામાં ભળભરતી બળીને લોકો મરી ગયા છે. એવું નથી કે મૃત્યુ આપોઆપ હોય છે. અગન જ્વાળામાં ભઠ્ઠીમાં શેકાઈને મરી ગયા છે. બોલતા આપણે આમ વાળ ઉભા થઈ ગયા છે કે કેવી એની મૃત્યુ થઈ છે. બાળક કઈ રીતે તડપ્યું હશે અંદર? અરે નાનું કે મને આમ યાદ આવી, આપણા લેક ઝોનમાં પણ અમે જોવો કઈ રીતે બાળક અંદર પાણીમાં તડપ્યા હશે. આ ચમરબંધીઓને કેવું છે, સરકારમાં બેઠેલા ચમરબંધીઓને સુધરી જાઓ. કુદરત કોઈને છોડતી નહીં, તમને પણ નહીં છોડે. બિલકુલ, ખૂબ જ સારી વાત કરી સામાજિક કાર્યકરે. કારણ કે જે પ્રકારે રાજકોટમાં ઘટના બની છે, છાસ વરે ગુજરાતમાં આવી ઘટનાઓ બની રહી છે કે હરની બોટ કાંડ હોય, સુરતનું તક્ષશિલા કાંડ હોય કે મોરબી દુર્ઘટના બાદ કહેવાય છે કે રાજકોટની આ ઘટના કેટલા નિર્દોષ બાળકોના જીવ લેશે. આ સરકાર હવે જોવાનું રહ્યું કે સરકાર તમામ આ એસઆઈટીની રચના તો થઈ ચૂકી છે, પરંતુ જે મુખ્ય આરોપી સુધી ક્યારે પહોંચે છે જોવાનું રહ્યું. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.